પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે મામલતદારે કરી 4 લાખ 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મોટા પાયે થઈ રહેલ ખનીજ ચોરી અટકાવવા માટે શહેર મામલતદાર દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરા તાલુકા વિસ્તારની આસપાસના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ રહેલ વાહનોની ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન ઓવરલોડ રેતી વહન કરી પસાર થઈ રહેલા 4 ટ્રકો ઝડપી પાડીને પાસ પરમિટ વગર ગેરકાયદેસર સફેદ પથ્થર ભરીને લઈ જવાતા 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. એમ કુલ 6 વાહનો સાથે 70 લાખનો મુદ્દામાલ મામલતદારની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. કબજે કરવામાં આવેલ તમામ વાહનો કાયદાકીય કાર્યવાહી બાદ ગોધરા ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા હતા. આ તરફ શહેરા મામલતદાર દ્વારા પણ હાથ ધરવામાં આવેલ અસરકારક કામગીરીને પગલે વિસ્તારમાં સક્રિય ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 2 પથ્થરની ટ્રકો જે શેખપુરથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલ હતી અને 3 રેતીની ટ્રકો પકડવામાં આવેલ હતી અને આજે સોમવારના રોજ પથ્થરની ગેરકાયદેસર હેરાફેરી કરતી 1 ટ્રક પકડવામાં આવેલા છે. આમ કુલ 6 વાહનો પકડવામાં આવ્યા છે. મોટા ભાગના વાહનો ઓવરલોડ હતા અને 2 થી 3 વાહનોમાં એનો રોયલ્ટી પાસ લીધા વિના પૂર્ણપણે ગેરકાયદેસર વહન થતું હતું. કુલ 6 ટ્રકો ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરવામાં આવેલ છે તથા આગળની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે. સર, મુદ્દામાલ કેટલો? ટ્રકો સાથે અંદાજિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.